નારી શક્તિ કાર્યક્રમમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,00,000થી પણ વધુ મહિલાઓને 150 કરોડથી પણ વધુની સહાય, જેમાં કેશોદ ખાતેના કાર્યક્રમમાં પણ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું. કેશોદ ખાતે આજરોજ નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ DDO કેશોદ નગરપાલિકાના યુવા પ્રમુખ મેહુલ ગોંડલિયા, તાલુકા પંચાયતના ભનુભાઈ આડેદરા, જયતાભાઈ સિસોદિયા, માજી ધારાસભ્ય વંદના મકવાણા તેમજ તાલુકા વહીવટીતંત્રના કલેક્ટર કિશન ગર્શર, મામલતદાર શ્રી કેશોદ ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા દીપ પ્રગટ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અલ્પનાબેન રસિકભાઈ ગોરિયા, ગામ મેસવાણ, તાલુકો કેશોદ, જિલ્લો જૂનાગઢ. હું એક NRLM યોજનામાં કામ કરું છું અને NRLM યોજના પહેલાં સખી મંડળ હતું, એમાં અમે 2008થી જોઈનિંગ હતા. ત્યાર પછી અમે એમાં બહેનોને 10 બહેનો અને મંડળ વચ્ચે અમે કામ કરીએ અને 2017માં એક RCT માં અમે ટ્રેનિંગ લીધી બેંક સખી તરીકે મારો નિમણૂક લેટર આવ્યો. ત્યાર બદલ હું SBI બેંક મેસવાણમાં બેંક સખી તરીકે કામ કરું છું અને મારા ગામમાં 35 SHG મંડળ ચાલુ છે અને એ મંડળમાં હું કામ કરું છું અને બેંક સખીનો ફરજ નિભાવું છું અને 1-5 લાખનું ધિરાણ પણ મારા બહેનોને મળે છે, જેમ કે મુદ્રા લોન, બધી લોનની યોજના. અને આજે અમે નારી સશક્તિકરણ વિશે અહીંયા આવ્યા છે અને અજાપ ગામ માટે બહેનોને 29 લાખનો એક ચેક આપ્યો છે અને મારા બેન એક મેસવાણના છે, પાર્લર માટે ગયા હતા ટ્રેનિંગ માર્સેટીને, એને નિમણૂક લેટર આપ્યો છે અને અમે બધી એ સરકારની યોજનાનો લાભ લઈએ છીએ. એ બરાબર અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નારીનું સન્માન કરવામાં શું કારણ ના આવ્યું એમ? નારીનું સન્માન તો બધાએ રોજ, હું તો એમ કરું છું કે નારીનું સન્માન કરવામાં તો છે જ એક વાત, પણ એ તો થોડુંક વ્યસ્તના કારણે સન્માન ન કર્યું અને બોલવા માટે તો અમારા 2-3 બહેનોને લાભાર્થીને રાખ્યા હતા અને ચેક આપ્યા. મારું નામ રાણીબેન ચક્રા, રાવલિયા, બાવન પીપરી. તો અહીંયા બધા કાર્યકર હતો, હું ત્યાંથી નીકળી રોડ પર ઊભી તો મને આ 2 માળની બસ રોકીને મેં હાથ ઉછો કર્યો હતો. બધાને ગામડામાં સ્પેશિયલ બસો લેવા આવતી હતી, તો તમે પોતાનું ભાડું ખર્ચીને આવ્યા અહીંયા? હા, ભાડું ખર્ચીને આવ્યા. હવે જવાના પૈસા છે કે પાછું ખર્ચવાનું છે? નહીં, પૈસા તો એ કંઈ જોવાનું નથી, બસવાનું અને રોકવાનું હોય મારું એ કહેવાનું.